જય મે વિદ્યાર્થી મિત્રો, જય મે ગુરુકુળ સ્કૂલ માં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો ગયા લેક્ચર માં આપણે છે ગયા વિડિયો માં બીજો પાઠ છે આપણો અધૂરો હતો, બરાબર ને? હા, તો બીજો પાઠ હતો રેસ નો ઘોડો. તેમના કરતા હતા એટલે કે એમના લેખક હતા વર્ષા અડાલજા, અને સાહિત્ય પ્રકાર હતો નવલિકા, બરાબર? અને આધાર હતો કોઈ વાર થાય કે. એમાંથી પ્રસ્તુત જે નવલિકા છે એ લેવા માંગે છે, બરાબર ને? યસ. તો તમે પાંચ વિડિયો જોયા, પાંચ બીજા, બરાબર? જો ટૂંકા ટૂંકા જે આપણા વિડિયો છે એમાં તમને સરસ રીતે સમજાય, સરસ રીતે તૈયારી કરી શકો અને વ્યવસ્થિત છે એ જોઈ શકો, એટલા માટે બહુ સરસ રીતે છે મેં તમને એક એક વિડીયોમાં સમજાવ્યું છે. એ પાંચ વિડીયો આપણે જોયા, ચાર વિડીયો છે એ કૃતિને લઈને જોયા, અને બીજો જે એક વિડીયો છે સમજૂતીનો હતો, અને પછી જે તમને વર્કશીટ છે મળી છે, બરાબર? નાનકડી ટેસ્ટ, બરાબર? એ તમે બહુ સારી રીતે બધા સવાલો છે સોલ્વ કરી શકાય છે ટેક્સ્ટ બુકમાંથી છે બધું જ, બરાબર? તો આ રીતે ટેક્સ્ટ બુકમાંથી જ આપણે છે સોલ્વ કરવાનું છે મોટા ભાગનું, બરાબર? તો એ પાંચ વિડિયો જોયા, ત્યાંથી આગળ છે એ આપણો આજનો વિડિયો છે જેમાં અધૂરી જે સમજ છે એવું તમને આપવાનું છે, બરાબર? તો યાદ રાખીએ કે કર્તા કૃતિ સાહિત્ય પ્રકારના આધાર એના બધા પ્રશ્નો મેં તમને પૂછ્યા છે, ફરી ફરી આપણે એને છે યાદ કરી લઈએ. કૃતિનું નામ છે રેસનો ઘોડો, કરતા છે વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને એનો આધાર છે કોઈ વાર થાય કે. એ પ્રશ્ન તમને પાત્રનો પણ પૂછ્યો, પાત્રો એટલે કયા કયા વ્યક્તિઓની વાત આવે છે તે એના વિશે જોઈએ આપણે. તો વિનુ કાકા છે, મંજુ કાકી છે, એમનો દીકરો કે સૌરભ છે, બરાબર? એક પરિવાર છે, બીજો પરિવાર છે સંજય અને નીના બહેન. સંજય અને નીના બહેન એક દીકરો અને એક દીકરી છે, દીકરાનું નામ છે અંકિત. જો એ જે વાત આપણે આવી તે, અને દીકરી છે ફોર, બરાબર? યસ. અને અંકિત અને નંદા, અંકિતના લગ્ન છે નંદા સાથે થાય છે અને એમને દીકરો હોય છે યશ. આવા કેટલા પાત્રોની છે એ વાત પ્રસ્તુત કૃતિની અંદર કરવામાં આવી છે. તો સાથે સાથે આપણે ગયા જે વિડીયોમાં વાત કરી છે એને થોડી વીતી ગયેલી ક્ષણો છે આપણે જોઈ લઈએ મિત્રો. તો વિનુ કાકા છે અંકિત અને સૌરભને ભણાવવાનું કામ કરતા હોય છે, બરાબર? કૃતિ વિશે તો મેં તમને કહ્યું હતું કે રેસનો ઘોડો શીર્ષક છે એની સાર્થકતા કે એના વિશે શું કહેવામાં આવ્યું છે, કઈ વાત કરવામાં આવી છે એ વિશે તમે જાણતા જશો, બરાબર? યસ. તો વિનુ કાકા છે અંકિત અને સૌરભને ભણાવવાનું કામ કરતા હોય છે, એટલે ઘટના એ બને છે કે વિનુ કાકા એટલો બધો શિક્ષણમાં રસ છે કે બાળપણથી જ એ રેસના ઘોડાની માફક બાળકોને છે, વિદ્યાર્થીને છે, સ્ટુડન્ટને છે દોડાવવાનું કામ કરતા હોય છે, બરાબર? પોતાના દીકરાને અને પડોશીને અંકિત. તો ઘટના એ બને છે કે એને બાળપણથી જ આવું ટોર્ચર આપે છે જે મંજુ કાકીને છે ગમતું હતું નથી. મંજુ કાકી એટલે તો કે સૌરભ મમ્મી, એને ગમતું હોય સૌરભને છે આવી રીતે ટોર્ચર આપતા હોય છે, કારણ કે બાપ દીકરો એટલે કે અંકિત અને વિનુ કાકા એટલે કે ઘટતું નહીં. એવામાં નવા સમાચાર લાવ્યા વિનુ કાકા, શું? તો કે સૌરભને કમ્પ્યુટર ક્લાસ કરાવવાના છે. વિચાર કરો કે પાંચમા ધોરણમાં જે અંકિત અને સૌરભ ભણે છે, તો સૌરભને પાંચમા ધોરણથી કમ્પ્યુટરના ક્લાસ કરાવો, તો વધારે ચીડાણ કોણ? તો કે મંજુ કાકી. મંજુ કાકીએ સૌરભને કીધું, દીકરા તારા પપ્પાને કહી દે કે કમ્પ્યુટર ક્લાસ મારે કરવા નથી. પણ સૌરભ શું કરે છે કે મારા ક્લાસમાં વટ પાડવો છે, મારો વટ પડવો જોઈએ, હું કમ્પ્યુટર શીખી જાય એમ કરે. તે છે માતાનો પક્ષ નથી લેતો, પણ કોનો પક્ષ લે છે? એના પિતા ને લે. વિનુ કાકા ઘટના એ બની છે, કમ્પ્યુટરના ક્લાસમાં જોડાય છે, નાખુશ છે. કોણ? તો કે મંજુ કાકી. એને ખબર પડે છે કે અંકિત અને સૌરભ બંને છે એ આ રીતે કમ્પ્યુટર ક્લાસમાં જવાના છે એ ઈરાદાથી એકવાર સમાચાર મળે છે નીના બહેનને. તો નીના બહેનને સંજય છે ખુશ થાય છે. તો કે વિનુ કાકા છે એટલે આપણા દીકરાનું ગુરુ છે, ભણતર ભણતર ચાલે છે, એ તો ખુશ ખુશાલ થઈ જાય છે. અને આ સમાચાર મંજુ કાકીને છે મળે છે, તો મંજુ કાકી ના ખુશ હોય છે, એને ગમતું હતું નથી. આના માટે થઈ અંકિતને ભણાવવા માટે થઈ નીના બહેન પણ છે એ પોતાના ટ્યુશન ક્લાસમાં જે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા એ છોડી અને થોડી ઘણી કમાણી કરવા માટે તૈયાર થઈ જાય છે. શા માટે? પોતાના દીકરા માટે. તો મંજુ કાકી ના ખુશ હોય છે, એ બધી રજૂઆત કરે છે નીના બહેનની સામે, લેખકની સામે. તો એને
આશ્વાસન આપે છે કહે છે સમજાવે છે કે સારું થયું કે વિનુ કાકા અને હું આપણા બંને દીકરાને ધ્યાન આપે છે આપણે ક્યાંય મોટી ઇન્ડસ્ટ્રી છે કોઈ કે જેથી કરીને આપણા દીકરાને છે આપણે સિલેર કન્ડિશનરમાં છે મૂકી શકવા નથી આવી બધી સૂચ સમજણ છે એ મંજુકાકીને છે એનામાં આપે છે મંજુકાકીને આશ્વાસન આપે છે અને મંજુકાકી છે એ દુખી થયા હોય છે ત્યાંથી કહે છે કે કાંઈ વાંધો નહીં જો આવું સારું થતું હોય તો તમારા જે સાથે બરાબર અને આવી રીતે છે એ સમજાવે છે અને કેન્દ્ર મંજુકાકીને છે એટલે છે અને મંજુકાકીનું દુઃખ પણ વ્યક્ત કરે છે નિનાબેન સાથે કહે છે કે આ રીતે બાપ દીકરાની દુનિયા અલગ છે એટલા માટે હું એકલી પડી ગઈ હોય એવું મને લાગે છે વગેરે બાબતો સમજાવે છે આશ્વાસન આપે છે એ સમયે જ્યારે મંજુકાકી પ્રશ્નાર્થ મૂકતા ગયા જ્યારે એ સમયે નિનાબેનને સમજાય છે કે મંજુકાકીનો એક સવાલ હતા જે એક સવાલ હતો કે મને સાચો લાગ્યો ત્યારે હરીસાને સામે જ્યારે છે એ હોય છે એવા સમયે પોતે પણ પોતાના દીકરા અંકિત વિશે વિચારતા હોય છે કે મારા દીકરાને ઘણા સમયથી છે એ હું આવી રીતે છે લઈ ગઈ નથી હિંચકા ખાવાનો શોખ છે ફરવાનો શોખ છે બગીચામાં રમવાનો શોખ છે તો આવો વિચાર કરતા હોય છે હરીસાની સામે ત્યાં જ દરવાજે છે એ અવાજ આવે છે ઘંટડી વાગે છે અને અંકિત છે હોય છે અંકિત સ્કૂલેથી આવ્યો હોય છે એના મસ્તક પર હાથ મૂકે તો એકદમ છે એ ગરમ હોય છે તાવ આવતો હોય છે ટીકડી આવે છે સુરાઈ છે દવા આપીને અને ચિંતાતુર છે નિનાબેન જેવો અંકિત છે એ રૂમમાં જાય છે સુરાઈ રહે છે જેવો થોડો સમય થાય વિનુકાકા છે જાય છે સોરી વિનુકાકા છે એને બોલાવવા માટે આવે છે ક્લાસ ત્યારે નિનાબેન કહે છે કે ભાવ અંકિત આવશે નહીં એને તાવ છે એ બીમાર છે એને મજા નથી આજે તો નહીં ક્લાસમાં તો નહીં પણ આવતી કાલે સ્કૂલમાં પણ નહીં આવે વિનુકાકા છે જીવા જોઈ કરે છે એની સાથે કે ભાઈ તમે છોકરાને આવું કરો છો બરાબર નિનાબેન કે જે હોય તે મારો અંકિત છે આવશે નહીં અંકિત ખુશ થાય છે અને પોતે છે પોતાના રૂમમાંથી ટીવી શરૂ કરીને જોતો હોય છે નજર કરે છે નિનાબેન એની મમ્મી તો જોવે છે તો અંકિત તો છે ટીવી જોતો હોય છે કહે છે કે તને મજા નથી એટલે સૂઈ જા તો ત્યારે શું કહે છે અંકિત કે ના ના મમ્મી હવે મને સારું થઈ ગયું હોય છે ત્યારે પણ નિનાબેન છે સમજાય છે દિન પ્રતિદિન વિતા કમ્પ્યુટરનો છે ક્લાસનું રિઝલ્ટ આવે છે અને એમાં સૌરભ છે એને મેરિટ ઓફ સર્ટિફિકેટનું પ્રમાણપત્ર મળ્યું હોય છે જ્યારે અંકિત માંડ પાસ થયો હોય છે ત્યારે થપકાના સુરે વિનુકાકા છે એ નિનાબેનના ઘરે આવે છે અને કહે છે કે જો તમારા આ લાડનું પરિણામ છે તમે અંકિતનું આવું આવું કરો છો બરાબર આવો લાડ કરો છો એટલા માટે આવું રિઝલ્ટ આવ્યું જ્યારે મારા દીકરાનું પરિણામ સારું આવ્યું છે ત્યારે નિનાબેન છે એ વિચારે છે કે જે પરિણામ આવ્યું તે એના માટે ખુશ છું મારા અંકિતને જે જોઈએ છે તે હું આપીશ અને અમારે છે કે ભલે અત્યારે ન મળે આવી રીતે છે કે વાતચીત બધી કરે છે ત્યારે વિનુકાકા છે કે નિનાબેનને કહે છે કે હવે અંકિતના સ્વરૂપનું છે બહુ ધ્યાન રાખીશ એટલે કે હવે પછીની જે કંઈ કાળજી છે ભણતર છે એ હું ઉપર રહીને છે ભણાવીશ ત્યારે વિનુકાકા સંવાદ કરતા હોય છે કે આપણે છેલ્લે જોયું બરાબર ત્યાંથી આગળ જોઈએ બરાબર યસ કશું વિચારો એ પહેલા મેં તરત કહ્યું બરાબર વિનુકાકા છે પછી કઈ આગળ સંવાદ કરે એની પહેલા જ નિનાબેન કહે છે મેં કહી દીધું શું કહ્યું ના વિનુકાકા હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી બરાબર વિનુકાકાએ કીધું કે સારું રિઝલ્ટ આવશે બરાબર સારા માર્ક્સ આવશે એનું હું જ ધ્યાન રાખીશ બરાબર તો નિનાબેન કહે છે કે વિનુકાકા એની કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી બરાબર કે હવે મારે કોઈ અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી અરે પણ એમ કે હોય વિનુકાકા છે આશ્વાસનના સુધે અને એ શિક્ષણના સુધે એટલે કે એનો જે ધ્યેય હતો રેસના ઘોડાની માફક છે વિદ્યાર્થીને બાળકને દોડાવવા એટલે કહે છે અરે પણ એમ તે હોય પ્રશ્ન કર્યો નિનાબેન એકવાર ઓછા માર્ક્સ આવ્યા એમાં સંવાદ અધૂરો છે મિત્રો બરાબર કહે છે કે બીજો પાકા નિનાબેનને સમજાવે છે કે ભાઈ એકવાર ઓછા માર્ક્સ આવ્યા એમાં વળી શું થઈ ગયું હજી મને વધારે મહેનત કરાવીશ એટલા માટે નહીં કોણ કહે છે નિનાબેનને હવે સમજ પડી છે કે સમજ્યા છે કે હકીકત બાળકને શું જોઈએ છે નિનાબેન કહે છે વિનુકાકાને કે ભાઈ એનાથી હું નાખુશ નથી ઓછા માર્ક્સ આવે એની મને ચિંતા નથી એટલા માટે નહીં પણ જરા મોટા થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે જરા મોટા થાય ને અમારા દીકરા મારો દીકરો અંકિત ત્યારે એ જ નક્કી કરશે કે એને શું કરવું છે કેવું નક્કી કરવું છે કયા ફિલ્ડમાં જવું છે કયા ક્લાસ કરવા છે એ મોટો થાય એટલે એની સાથે એ કરશે અને જે કરવું હોય એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો કેમ તો કે વિનુકાકાની સાથે સંવાદ બીજું તો કે અંકિતનું જે રિઝલ્ટ કમ્પ્યુટરનું ખીચું આવ્યું તે એની પાછળ કરેલો ખર્ચો છે એ પ્લસ એનું રિઝલ્ટ ખીચું આવ્યું એટલા માટે સંજય એટલે એના પતિ છે એના પર નારાજ મતલબ કે નાખુશ થાય છે ક
કહે છે શું કહે છે સંજય તું જાણે છે નીના સંજય કહે છે એનો પતિ એના પત્ની નીના કે તું જાણે છે નીના મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો એ કહે છે કે તું જાણે છે નીના કે હું છે કે જિંદગીમાં આગળ આવી શક્યો નહીં એના મિત્રને ચિંતા કરતા સંજય કહે છે અંકિત માટે બધું જ કરી છૂટવા તૈયાર છું શું કહે છે કે અંકિત માટે બધું જ કરી છૂટવા તૈયાર છું જે કાંઈ અંકિતને જોવે જેવા ક્લાસ કરાવવા હોય એવું બધું છે એવું કરી છૂટવા તૈયાર છું પિતા છે એ દીકરા પ્રત્યેની ચિંતા વ્યક્ત કરે છે મિત્રો જે વર્તમાન સમયની અંદર મેં તમને કહ્યું કે ભાઈ માતા પિતા છે બધા જ બાળક પ્રત્યે બધી જ વસ્તુ જે કરી છૂટવા તૈયાર હોય છે જે કાંઈ ટેસ્ટરીનો ખર્ચ અને ઓવરહેડ જે કાંઈ શિક્ષણ માટે જોઈતું હોય શિક્ષણમાં જે કાંઈ ફીસ ભરવાની હોય બધું જ કરવા માટે તે તૈયાર હોય છે અહીં આપણને એ જોવા મળે છે પરંતુ એ બધું જે કાંઈ એનું પરિણામ છે રિઝલ્ટ છે એ એના અર્થમાં છે એના અર્થમાં છે આપણે સારું આપવું જોઈએ કહે છે ને કે પિતા જે નથી કરી શક્યા એ આપણા માટે જે કરી છૂટવા તૈયાર હોય છે કે એને જે અધૂરું રહી ગયું હોય છે એ બાળક તરીકે પોતાના દીકરા દીકરી તરીકે આપણે જે પૂરું કરવાનું હોય છે મિત્રો એ અહીં પિતાની લાગણી છે એટલે કહે છે કે મારા દીકરા માટે બધું જ કરી છૂટવા માટે છે કે હું તૈયાર છું તમે એને એક ચીજ આપશો બધું જ કરી છૂટવા માટે તૈયાર છું એમ જ્યારે સંજય કીધું સાહેબ ત્યારે નીનાબેન કહે શું કહે છે કે તમે એને એક ચીજ આપશો એક વસ્તુ આપશો તમે નીનાબેન કહે છે કારણ કે એક શિક્ષક શિક્ષકનો જીવ હતા બરાબર જાણતા હતા કે વિદ્યાર્થીને શિક્ષક જાણતા હતા કે વિદ્યાર્થી તરીકે વર્તમાન સમયની અંદર જરૂર શું છે બાળકોની અંકિત પણ ખુશ થશે અને હું પણ ખુશ શું કહે છે કે અંકિત પણ એના માટે ખુશ થશે અને હું પણ છે ખુશ થઈશ એમ નીના બહેન કહે છે જરૂર પણ મોકી તો નથી ને સંજય સવાલ કર્યો શું કીધું કે ભાઈ હું આપવા માટે તૈયાર છું જરૂર આપીશ પણ એ બહુ મોંઘી તો નથી ને બરાબર જે ચીજ જે વસ્તુ તો આપવાની વાત કરે છો બરાબર એ બહુ મોંઘું તો નથી ને ખૂબ કિંમતી છે શું કહે છે નીના બહેન મતલબ અંકિતના મમ્મી કે ખૂબ કિંમતી છે બરાબર પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે અત્યારે તમારે છે કે કોઈ રોકડા ચૂકવવા નહીં પડે મતલબ કોઈ આ વસ્તુ આપવાની જરૂર પડશે નહીં અત્યારે કાંઈ આપવાનું નથી રોકડા આપવાના નથી એટલે કોને નો સમજાવવાનું સંજય કહે છે એટલે તમે શું વાત કરો છો અંકિતને એનું શેષવ આપો શેષવનો મતલબ થાય બાળપણ જે તમારી સામે લીધું શેષવ એટલે બાળપણ શું કહે છે નીના બહેન કે તમારે કિંમતીમાં કિંમતી મોંઘામાં મોંઘી ચીજ જે હોય એ આપવાની છે એ છે અંકિતનું બાળપણ કે જે અત્યારે પાંચમા ધોરણમાં ભણે છે તો પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણે છે તો એને જે જરૂર છે ત્યારે પોતાના બાળપણની એ એને આપવાનું છે સંજયને કહે છે સંજયને પોતાનું બાળપણ અત્યારે છે આપવાનું છે વર્તમાન સમયની જે સ્થિતિ છે સાહેબ બે ત્રણ વર્ષનું બાળક થાય એટલે માટે બધાને ક્લાસ થાય શરૂ થાય મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું શરૂઆતમાં સમજાવ્યું કે વર્તમાન સમયની જે શિક્ષણ પદ્ધતિ સાહેબ છે એ બાળક શાળાએ જાય સાત કલાકે શાળાએથી છૂટે બપોરે થોડો સમય આરામ કરે હોમવર્ક કરે ફરી પાછા સ્કેટિંગના ક્લાસ કમ્પ્યુટરના ક્લાસ ડ્રોઈંગના ક્લાસ ફલાણા ક્લાસ સ્કૂલના ક્લાસ નવરૂપ છે એ રહેવાનું દે એ નીનાબેન જાણે છે એટલે કહે છે કે અંકિતને છે પોતાનો શેષવ કે જે વર્તમાન જે બાળક છે એને જે જરૂરિયાત છે બરાબર મનોવિજ્ઞાન પણ કહે છે કે બાળકની બુદ્ધિ ક્ષમતા છે એ છ વર્ષે ભણે એવી થાય બરાબર યાદ રાખે અંકિતને જે જરૂર છે એ એના પોતાના બાળપણની છે સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા લેખક કહે છે કે હું અને અંકિત સાંજે છે પછી બગીચામાં જતા હતા ત્યાં એને હિંચકા કાપ બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું ના મારો નિર્ણય સાચો છે શું કહે છે કે મેં લીધેલો નિર્ણય સંજય પાસેથી માંગેલી કિંમતી મોંઘેલી જે ચીજ છે અંકિતનું શૈશવ શૈશવ કહેતા બાળપણ કે હકીકતમાં મેં લીધેલો નિર્ણય સાચો છે એનું કારણ એ છે કે નિર્ણય લીધા પછી જ્યારે મેં જોયું કે અંકિત જ્યારે ત્યારે બગીચામાં જતો બાળકો સાથે રમતો હિંચકા ખાતો ત્યારે એટલો બધો ખુશ હતો કે જે એને વિનુ કાકા સાથે મોકલતા એના કરતા અનેક ગણી ખુશીઓ છે એની સામે હું જોતો મને એમ લાગતું કે નહીં હકીકતમાં લીધેલો નિર્ણય સાચો છે પણ એમ કહી વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા શું થયું ફરી પાછા લેખક કહે છે કે એમ મારા દીકરાને છોડે બધા નહીં કારણ વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા હતા ઉપર નીચે રહેતા સાહેબ બરાબર એટલે જ્યારે જ્યારે સૌરભને છે ભણાવતા ત્યારે ત્યારે છે કે અંકિતને પણ છે ભણવા માટે લઈ જતા પણ મને સ્પષ્ટ દેખાતું કે નારાજ થઈ જતો નારાજ ના ખુશ
ખુશી અને બગીચામાં હિંચકા ખાવાની કે ફરવાની આવતી હતી એવી ખુશી છે એ અંકિતને છે એ વિનુકાકા પાસે જ્યારે ભણવા મોકલે ત્યારે આવતી ને જે મિત્ર તમારી છે બરાબર ભણવા તમને મોકલે એટલે તમને મજા નો આવે અરે રમવા દે પપ્પા ફરવા દે બાઇક આપતો મજા બરાબર પણ બધી વસ્તુ જરૂરી છે એવું છે એ કહે છે સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી સંજયને પણ ખબર પડી કે અંકિતને હકીકતમાં શું જરૂર છે અને એને શું ગમે છે રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રેમા પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું પટના શું કરે કે જ્યારે અંકિતનો આજે અમે નિર્ણય લીધો અને એ સાંજે અમે છે એ આવી રીતે રવિવારના દિવસે છે ગયા દરિયા કિનારે ત્યાં ખૂબ છે પાણીમાં ભીંજાયા ખૂબ હિંચકા ખાતા ખૂબ એની સાથે રેમા અને આઈસ્ક્રીમનો કોન ખાતા હતા જ્યારે ત્યારે અંકિતને છે એ પૂછવામાં આવ્યું એ મિત્રો જે પૂછવામાં આવ્યું એ આપણે આગળના વિડીયોમાં છે જોશું ત્યાં સુધી આટલા વિડીયોની વાત જે ચેપ્ટરમાં સમજાવેલી વાત છે એ તમે વાંચી લેજો વાગોળી લેજો અને યાદ કરી લેજો તો નમસ્કાર આવતા વિડીયોમાં મિત્રો આપણે મળશું